મિત્રો ચાર દિવસના વિરામ બાદ આજે આપણે વાતાવરણમાં જોયું છે કે પલટો આવ્યો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આગામી સમયમાં વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગે આવતીકાલથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેથી માછીમારોને વીસ બાવીસ જૂન દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના પણ અપાઈ છે મિત્રો સોમવારથી હવામાન વિભાગની આગાહી છે અને હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે વલસાડ નવસારી અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આવનાર પાંચ દિવસ સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સૌથી મોટી આગાહી કરવામાં આવી છે એટલે કે મિત્રો આગામી ચાર દિવસમાં આપણા ગુજરાતમાં વરસાદ આવી શકે છે અમુક વિસ્તારમાં હળવો વરસાદ આવશે તો અમુક વિસ્તારમાં ભારે વરસાદ આવશે મિત્રો આપણે આજકાલમાં જોઈએ છીએ કે વરસાદ આવી રહ્યો છે મિત્રો આપણે વાવણીના વરસાદની વાત કરીએ તો આપણા ગુજરાતમાં બીજા વરસાદનો રાઉન્ડ આવતીકાલથી શરૂ થઈ શકે છે એકવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીમાં ગુજરાતના ઘણા બધા ઘણા બધા ભાગોમાં વરસાદ નોંધાઈ શકે છે અને વાવણી પણ થઈ જશે હવે બાકી રહેલ વિસ્તારોમાં ગુજરાતમાં જે ખેડૂત ભાઈઓ છે એ વાવણીની રાહ જો જોઈ રહ્યા છે એમની હવે આતુરતાનો અંત આવી શકે છે વરસાદ આવશે જો કે કુદરતી પરિબળો મુજબ આગાહીમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે મિત્રો મૂર્ગ નક્ષત્રમાં ખૂબ જ પવન ફૂંકાય તો આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ આવે એવી આગાહી કરવામાં આવી છે મિત્રો તમે જોયું છે મૂર્ગ નક્ષત્રમાં વરસાદ આવ્યો છે જ્યારે કોલા વેધર વેબસાઇટના અનુમાન અનુસાર સાર્વત્રિક અને ભરપૂર વરસાદ આવી રહ્યો છે આદ્રા નક્ષત્રની શરૂઆત બાવીસ છના રોજ થશે બાવીસમીનું સૂર્ય દ્વારા આધા નક્ષત્ર થશે એટલે કે હવે વરસાદની સંભાવના ખૂબ જ રહેલી છે મિત્રો વરસાદના આવાને આવા સમાચાર જોવા માટે મારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો